ઉધનામાં એમપીના ટ્રક ડ્રાઈવર અને માલિકે મળીને કારખાનેદારના રૂપિયા 42 લાખની મત્તાની કિંમતના પાર્સલો ચોરી કરી જતા રહેતા ઉધના પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા નીરજસિંહ ઉધના ખાતે ભાટીનામાં સાડીનું ગોડાઉન ધરાવે છે, જેને ડિલિવરી કરવા તેમણે એમપીના ટ્રક ડ્રાઈવર દિનેશગીરી સરસોડિયા અને માલિક બલવરસિંહની ડિલિવરીનું કામ સોંપ્યું હતું. જો કે બંને મનમાં લાલચ જાગતા તેઓ 42,52,000ની કિંમતની 124 અંક સાડીના પાર્સલ લઈ ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ ગોડાઉનના માલિકને થતા તેમણે બંને વિરુદ્ધ ઉધના પોલીસ મથકે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એકચુલી 1 તારીખ કો ગાડી ભરી થી યહાં સે ઇંદોર જાને કે લિયે, ઉસમે મેરા માલ થા કરીબન 42 લાખ, 42.5 લાખ રૂપિયે કા ટોટલ, 124 નગ થા કપડે કા. ઓર વો ગાડી 3 તારીખ કો લાવારિસ પાઈ ગઈ એકદમી. ગાડી ખાલી થી, ડ્રાઈવર કા પતા નહીં, ક્લીનર કા પતા નહીં, ઓર માલ પૂરા થઈ નહીં, ઉસમે પૂરા સાફ થા. ઉસકી FIR મેને દાખિલ કી હૈ ઉધના પોલીસ સ્ટેશન મેં, ઉસકી ઇન્ક્વાયરી અભી ચલ રહી હૈ. કિતને દિન બાદ FIR દર્જ કરને કી વજહ ક્યા? वजह तो हम लोग ने अर्जी उसी सेम दिन दे दी थी FIR के लिए, लेकिन कोई नया रूल आया है जिसके लिए कमिश्नर खुद जब तक परमिशन नहीं देगा तब तक ये लोग FIR दाखिल नहीं कर पाएंगे. तो कमिश्नर से परमिशन आने आने में ही करीबन 20 दिन लग गया. उसके बाद फिर इन्होंने मेरी FIR ली. आपका माल गोडाउन से गया क्या? बारो बार नहीं, गोडाउन से मेरा यहाँ गोडाउन है RK ट्रांसपोर्ट. कौन सी गाड़ी में माल ले गए? ये टाटा की 1109 गाड़ी थी.